ફરીથી રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મનપાના વોર્ડ નંબર 13 માં મતગણતરીમાં નીતિન રામાણી આગળ દેખાઈ રહ્યા છે. મામલતદાર કચેરી માલવિયા કોલેજ પાસે મતગણતરી ચાલી રહી છે. નીતિન રામાણી અને સંજયસિંહ વાઘેલા વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે મતગણતરીમાં નીતિન રામાણી આગળ છે તેવા સૂત્રો જણાવી રહ્યા છે. ભાજપ 3 રાઉન્ડના અંતે 1200 મતથી આગળ ચાલી રહ્યું છે. નીતિન રામાણી 2393 મતથી આગળ છે. આ મામલે મારા સંવાદદાતા જોડાઈ ગયા છે. ધ્રુવ, જણાવશો શું છે ચૂંટણીની અપડેટ્સ? જી ચોક્કસથી, અપડેટની જો વાત કરીએ, હાલ અત્યારે 8 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને નીતિન રામાણી છે એ અત્યારે 6165 મતથી મતના લીડ ઉપર છે. ખાસ જો વાત કરીએ, જે અપક્ષના જે ઉમેદવાર છે સંજયસિંહ વાઘેલા, એમનું દાવેદારી નોંધાવી હતી કોંગ્રેસે, એમને ટેકો જાહેર કરતો, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે નીતિન રામાણીનું જે અત્યારે પલડું છે એ ખાસું વજનદાર છે અને જે જીતનું જે કળશ છે એના શિખરે મુકાશે તેવી અત્યારે ચર્ચા ચાલી રહી છે. બીજી જો વાત કરીએ, જે લોકોનો જે સહકાર છે રાજકોટના જે 13 નંબર વોર્ડમાં જે લોકો રહી રહ્યા છે એમનો જે સહકાર છે નીતિન રામાણી સાથે છે અને જેમનો ટેકો છે એ પણ નીતિન રામાણી સાથે છે. લોકોના કામ કર્યા છે તેને લઈને નીતિન રામાણી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે 13 નંબરમાં ભાજપનો ભગવો અત્યારે લઈ રહ્યો છે. જી આભાર ધ્રુવ જોડાયા બદલ. તો રાજકોટના મનપાના વોર્ડ નંબર 13 ની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણી આગળ દેખાઈ રહ્યા છે. ભાજપ 3 રાઉન્ડના અંતે 1200 મતથી આગળ છે. નીતિન રામાણી 2393 મતથી આગળ છે.